નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિરી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તો જે આવનારી એક્ઝામ છે આરએમસી, વીએમસી, એસએમસી, એએમસીની જે મહત્ત્વની જે એક્ઝામો છે એમાં અતિ મહત્ત્વનો ટૉપિક ગણી શકાય એવો હેલ્થના ટૉપિક પર આજે આપણે જોઈશું. તો આજે આપણે ચરબી અને તેના કાર્યો પર જોઈશું. તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને બીજી વાત મિત્રો, કે આપને જો વિડીયો ગમે તો પ્લીઝ કમેન્ટમાં આપ જે આપનો જે પ્રતિસાદ છે એ દર્શાવી શકો છો, જેથી કરીને મને મોટિવેશન મળતું રહે. મિત્રો, તો આજે જોઈએ આપણે ચરબી અને તેના કાર્યો વિશે. તો ચાલુ કરીએ વિડીયો. તો ચરબી, બરાબર મિત્રો, ચરબી આપણા આહારમાં સહકેન્દ્રીય શક્તિનો સ્ત્રોત છે, બરાબર. તે આપણા રોજિંદા આહારમાં અગત્યનો ભાગ છે. આમ તો મહદ અંશે આપણે જે માખણ, ઘી, તેલ વગેરે સ્વરૂપે ચરબી ખાઈએ છીએ, જે દૂધ, સૂકા મેવા, બરાબર, માંસમાં પણ થોડા પ્રમાણમાં ચરબી હોય છે, બરાબર મિત્રો. તો ચરબી અને તેના તૈલિક પદાર્થો, બરાબર, ચરબી અને તેના તૈલિક પદાર્થો એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી બનેલા કાર્બોનિક સંયોજનમાં તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો પણ હોય છે. તેમાં ચરબીયુક્ત એસિડ એટલે કે ફેટી એસિડ હોય છે, બરાબર મિત્રો. તો યાદ કરી લેજો, બરાબર, જે ચરબી છે તૈલિક પદાર્થો એમાં ફેટી એસિડ પણ હોય છે. આગળ જોઈએ આપણે, તો જોઈએ મિત્રો કે ચરબીના કાર્યો, બરાબર, એ આપણા માટે મહત્ત્વનો પોઈન્ટ ભજવતા હોય છે. તો ચરબીના કાર્યો, તો ચરબીના મુખ્ય છ કાર્યો હવે આપણે ચર્ચા કરીશું. તો ચરબીમાં સૌથી વધુ પ્રમાણિક શક્તિ મળે છે. 1 ગ્રામ ચરબીમાં 9 કિલો કેલેરી શક્તિ આપે છે, બરાબર. તો આ યાદ કરી લેજો, 1 ગ્રામ ચરબીમાં 9 કિલો કેલેરી મળે છે, જે તેટલા જ વજનમાં કાર્બોદિત પદાર્થ કે પ્રોટીનમાં મળતી શક્તિ કરતાં પણ આશરે 2.25 ગણી હોય છે, બરાબર. તો તમને ખબર હશે કે પ્રોટીનમાં કેટલી કેલેરી મળે છે, બરાબર. પછી પ્રોટીનમાં કાર્બોહાઈડ્રેટમાં કેટલી મળે છે, બરાબર, અને ચરબીમાં કેટલી મળે છે એ તો તમને યાદ હશે, બરાબર. ચરબીમાં છે એ સૌથી વધારે 9 કેલેરી મળે છે, પ્રોટીનમાં 4 કેલેરી, બરાબર, અને કાર્બોહાઈડ્રેટમાં 4 કેલેરી મળે છે. આગળ જોઈએ મિત્રો, તો નંબર 2, ચરબીમાં દ્રવ્ય કેટલાક વિટામિન જેવા કે એ, બરાબર, એ પછી ઈ કે કેના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ચરબી જરૂર પડે છે. આહારમાં યોગ્ય પ્રમાણમાં ચરબી ન હોય તો શરીરમાં ઉપયુક્ત વિટામિનોનો ઉણપ વર્તાય છે, બરાબર. નંબર 3, ત્વચા નીચેનું ચરબીનું પડ શરીરના તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. યાદ રાખજો મિત્રો કે ત્વચાનું નીચેનું જે ચરબીનું પડ હોય છે, બરાબર, જે શરીરમાં તાપમાન જાળવી રાખે છે, બરાબર. નંબર 4, ચરબીના શરીરના અગત્યના અવયવો આજુબાજુ ગાદી જેવું આવરણ બનાવી તેના રક્ષણ કરે છે અને બ્રહ્મ આંચકા અને ઇજાઓથી બચાવે છે, બરાબર મિત્રો. જે ચરબીનું કાર્ય શું છે, બરાબર, એક તો ત્વચાની નીચેનું જે પડ હોય છે એ ચરબીનું પડ હોય છે, જેનાથી શરીરનું તાપમાન જાળવી રાખે છે. બીજી વસ્તુ કે અવયવોની આજુબાજુ જે ગાદી જેવું આવરણ જે ચરબી છે એ બનાવી દે છે, જેનાથી આંચકા કે ઇજાઓથી બચી શકાય છે, બરાબર. નંબર 5 જોઈએ, રાંધવામાં કે તળવામાં ચરબીનો ઉપયોગ થાય છે, તેનાથી આહાર સ્વાદિષ્ટ અને મનપસંદ બને છે, બરાબર. કે જે આપણે વસ્તુ તળીએ છીએ, તો કે ઘીથી તળીએ છીએ, તેલથી તળીએ છીએ, જેવું ચરબીયુક્ત પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેનાથી આપણે સ્વાદમાં ફરક પડી શકે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે નંબર 6, બરાબર. તો ચરબીના પાચનમાં વધુ સમય લાગે છે, બરાબર. જે ચરબીનું પાચન છે એમાં વધુ સમય લાગી શકે છે. આપણે પેટ ભરેલું હોય તેવી લાગણી થાય છે, બરાબર. જે ચરબીયુક્ત આપણે જો પદાર્થો ખાઈએ છીએ તેનાથી આપણને પેટ ભરેલું લાગે છે, જેનાથી પાચનમાં પણ વધુ સમય લાગે છે. નંબર 7, ચરબીથી પાચનતંત્રના માર્ગને લીસો બને અને ચરબીયુક્ત ખોરાકમાં સંતૃપ્તિ લાગી થાય છે, બરાબર, લાગણી થાય છે. નંબર 8, આવશ્યક ચરબીયુક્ત એસિડ મળે છે, બરાબર. નંબર 9, આંતરિક અવયવ, હૃદય, કિડની, બરોડની સહાયતા અને રક્ષણ આપે છે, બરાબર. નંબર 10, ચામડીના નીચે રહેલ ચરબીનું આવરણ એટલે કે ઠંડી સામે રક્ષણ આપે છે. ચામડીની નીચે રહેલું ચરબીનું જે આવરણ છે, બરાબર, તાપમાન છે એને બી કંટ્રોલ કરે છે
અને જે ઠંડીનું આવરણ છે આવરણથી આપણને રક્ષણ આપે છે. બરાબર, હવે આપણે જોઈએ કે વર્ગીકરણ. બરાબર, તો વર્ગીકરણમાં જોઈએ તો કે સાદી ચરબી, બરાબર, એક તો થાય છે કે સાદી ચરબી એટલે કે સિમ્પલ લિપેન્ડ્સ, એટલે કે આમાં મુખ્યત્વે ગ્લેઝરાઇડ્સ, બરાબર, ગ્લેઝરાઇડ ચરબીયુક્ત એસિડ હોય છે, અને ટ્રેગ્લિસરાઇડ્સનું ચરબીયુક્ત એસિડમાં ત્રણ અણુ એક જે એસિડમાં હોઈ શકે છે, જે સાદા ગ્લેઝરાઇડ તરીકે ઓળખાય છે, અને જુદા જુદા એસિડના ત્રણ અણુવાળા મિશ્રણને ટ્રાઈ ગ્લિસરાઇડ્સ તરીકે પણ ઓળખાય છે. બરાબર, હવે નંબર બે જોઈએ કે મિશ્રિત ચરબી. બરાબર, મિશ્રિત ચરબી કોને કહેવાય, એટલે કે કમ્પાઉન્ડ લિપેન્ડ્સ, એટલે કે ચરબીયુક્ત એસિડ સાથે બીજા તત્વો પણ તેમાં જોડાયેલા હોય છે. દાખલા તરીકે કે ફોસ્ફોલિપિડ, એવાલિપિડ, અને જેમાં ફોસ્ફેટ હોય છે, એટલે કે લેસિથિમ અને લિમ્પો, બરાબર, જે પ્રોટીન્સ હોય પ્રોટીન હોય છે, જે મિશ્ર લેપિડ પીડ ઉદાહરણ તરીકે, જેમાં ટ્રાયગ્લિસરાઇડમાં પ્રોટીનનું અણુ જોવા મળે છે. બરાબર, આગળ જોઈએ આપણે તો પ્રાપ્ત લિપિડ. બરાબર, પ્રાપ્ત લિપિડ નંબર ત્રણ, તો કે ડ્રેવેલ લિપિડ. આ વર્ગમાં ચરબીયુક્ત એસિડ, આલ્કોહોલ કે કેરોનાઇડ્સ અને વિટામિન એ, ડી, ઈ, કે જેવા ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન સામેલ હોય છે. બરાબર, તો મિત્રો તમને ખબર હશે કે આપણે ચરબીયુક્ત વિટામિન કયા છે, તો વિટામિન એ, ડી, ઈ, કે જેવા ચરબીયુક્ત વિટામિનનો સામેલ થાય છે. એ, ડી, ઈ, કે, બરાબર, તો યાદ કરી લેજો, જો કદાચ એક્ઝામમાં પૂછાય તો ઇઝીલી લખી શકો છો. આગળ જોઈએ મિત્રો તો સ્ત્રોત. બરાબર, સ્ત્રોત અને પ્રાપ્તિ સ્થાન એ બી એક આપણે મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એક તો પશુ સ્ત્રોતમાંથી મળે છે અને એક વનસ્પતિ સ્ત્રોતમાંથી મળે છે. તો પશુ સ્ત્રોતમાંથી તે કે દૂધ મળે છે, બરાબર, મલાઈ, માખણ, સોની ચરબી એટલે કે લાળ, બરાબર, પશુની ચરબી, બરાબર, આ જે છે એ ચરબી છે, બરાબર, એટલે કે ટેલો ઈંડાની જરદી, માછલી, આ જે છે એ પ્રાણી સ્ત્રોતમાંથી મળે છે. હવે જોઈએ આપણે વનસ્પતિ સ્ત્રોત, એટલે કે નાળિયેરના તેલમાંથી મળે છે, રાઈનું તેલ, મગફળીનું તેલ, બરાબર, પછી તલનું તેલ, વનસ્પતિ તેલ, કપાસિયા તેલ, બરાબર, અળસિયાનું તેલ, સૂર્યમુખીનું તેલ અને કરડીનું તેલ, આ જે છે એ વનસ્પતિ સ્ત્રોતમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કે આપણા જે માટે મહત્ત્વનું છે, બરાબર, કે દૈનિક જરૂરિયાત. બરાબર, દૈનિક જરૂરિયાત શું છે, તો કે આવશ્યક ચરબીયુક્ત એસિડ. બરાબર, આવશ્યક ચરબીયુક્ત એસિડ જે દૈનિક જરૂરિયાત 5 ગ્રામ છે. બરાબર, તો નોટ કરી લેજો કે આવશ્યક આપણે ચરબીયુક્ત એસિડની જરૂરિયાત કેટલી, તો કે 5 ગ્રામ પડે છે. 30% ઉર્જા, કાર્યશક્તિ અને કેલેરી ચરબીમાંથી પ્રાપ્ત થાય છે. સંસુપ્ત ચરબીનો ઉપયોગ 10%થી વધુ થવો જોઈએ. બરાબર, આવશ્યક ચરબીયુક્ત એસિડ ચામડીની અખંડતાને વધારે છે. બરાબર, તેની વૃદ્ધિ અને જાળવણી માટે નીચે પ્રમાણે ચરબીયુક્ત એસિડ આવશ્યક છે. બરાબર, તો જોઈએ કે કયા કયા છે, તો જોઈએ કે લિનોલેનિક એસિડ. બરાબર, લિનોલેનિક એસિડ, પછી લિનોલેનિક એસિડ, બરાબર, પછી આર્ચિડોનિક એસિડ, બરાબર, જે આર્ચિડોનિક એસિડ આવશ્યક ચરબીયુક્ત એસિડ, એટલે કે એજન્ટલ્સ ફેટી એસિડ, જે વનસ્પતિ તેલમાંથી ઓછી માત્રાઓમાં અને પશુ સ્ત્રોતમાંથી બિલકુલ ઓછામાં મળે છે. આની ખામીથી ફેનોડમાં રોગ થાય છે. બરાબર, તો યાદ રાખજો કે આવશ્યક ચરબીયુક્ત એસિડ એજન્ટિયલ ફેટી એસિડ, બરાબર, જે એજન્ટિયલ ફેટી એસિડ છે, જે વનસ્પતિ તેલમાં ઓછી માત્રામાં, બરાબર, અને પશુ સ્ત્રોત છે એમાં બિલકુલ મળતું નથી, અને જે એજન્ટિયલ ફેટી એસિડ છે એની ખામીથી, બરાબર, તો આ જોઈ લેજો, ફેનોડમાં રોગ થાય છે, જો કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે, તે કે એજન્ટિયલ ફેટી એસિડથી કયો રોગ થવાની સંભાવના રહે છે, તો ફેનોડમાં રોગ થવાની શક્યતા રહે છે. બરાબર,
તો આગળ જોઈએ આપણે, તો જોઈએ અદ્રષ્ટિ કવર, બરાબર, અદ્રષ્ટિ ગૌચર એટલે કે અદ્રશ્ય એટલે કે ચરબી, બરાબર, ઇન્વિઝિબલ એવી ચરબી જે પદાર્થોમાં હોય છે પણ તેનો અંદાજ કાઢવો સહેલો નથી અને તેને ને અદ્રષ્ટિ ગૌચર ચરબી કહેવાય છે. દાખલા તરીકે દૂધ, ઈંડા, માંસ અને અનાજમાં જેમાં ચરબીનો અંદાજ ઉપયોગ કરવાની સહેલાથી કાઢી શકાય છે તેના દ્રશ્ય ચરબી કહેવાય છે. દાખલા તરીકે ઘી, તેલ, વનસ્પતિ ઘી, બરાબર, આમાંથી જે છે એ ચરબી ઇઝીલી મળી શકે છે. અદ્રષ્ટિ ગૌચર અને દ્રષ્ટિ ગૌચર બંને ચરબીના દરરોજ 40 ગ્રામ આવશ્યકતા હોય છે, જેમાં 50% અદ્રષ્ટિ ગૌચર ચરબીમાં સ્ત્રોતમાં હોવી જોઈએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે હાઇડ્રોજેનેશન્સ, બરાબર, હાઇડ્રોજેનેશન્સ તો કે હાઇડ્રોજેનેશન્સ પ્રક્રિયામાં નિકાલ, બરાબર, પ્રક્રિયામાં નિકાલ ઉદ્દીપક હાજરીમાં વનસ્પતિ તેલ, હાઇડ્રોજન ગેસ ભેળવીને વનસ્પતિ ઘી એટલે કે ચરબીમાં બદલી શકાય છે અને વનસ્પતિ તેલ એટલે કે H2NI, બરાબર, વનસ્પતિ ઘી, વનસ્પતિ ઘીના લાભ એટલે કે તે ઘીની જેમ ઘટ હોય છે તેની ગુણવત્તા લાંબા સમય સુધી ટકી રહે છે, બરાબર. આગળ જોઈએ આપણે, બરાબર, તો ગેરલાભ જોઈએ, તો જોઈએ મિત્રો કે ગેરલાભ તે આવશ્યક ચરબીયુક્ત એસિડની હાજરી ઘટાડે છે. દાખલા તરીકે મગફળીમાં 28% આવશ્યક ચરબીયુક્ત એસિડ હોય છે, બરાબર, તો પૂછાઈ શકે કે મગફળીમાં કેટલા ટકા ચરબીયુક્ત એસિડ હોય છે, તો 28% જેટલું ચરબીયુક્ત એસિડ હોય છે, જે હાઇડ્રોજેનેશન્સ પ્રક્રિયા દ્વારા ફક્ત 2% જ રહે છે. પછી પરિષ્કૃત તેલ એટલે કે રિફાઇન્ડ તેલ, બરાબર, રિફાઇન્ડ તેલ, આ પ્રક્રિયામાં તેલનો ખોરો કાઢાર પદાર્થ અને મુક્ત ચરબીયુક્ત એસિડ તેલમાંથી દૂર કરાય છે, જેને ગુણવત્તા અને તેલનો સ્વાદ સુધરે છે. આવા તેલને પરિષ્કૃત તેલ કહેવાય છે, બરાબર. તો આ જે છે એ આપણે જોયું. આગળ જોયું મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રોટીન અને તેના કાર્યો, બરાબર. તો આજે આપણે જોયું ચરબી વિશે, બરાબર, જે RMCની છે, બરાબર, RMCની જે એક્ઝામ છે એમાં કદાચ ચરબીનો એકાદ કે અથવા 3-1 MCQ પૂછાય તો ઇઝીલી આપણને આવડવા જોઈએ. નેક્સ્ટ આપણે જોઈશું પ્રોટીન અને તેના કાર્યો. તો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટમાં આપણે પ્રતિસાદ આપણો દર્શાવી શકો છો. તો એક નવા જ વિડીયોમાં આપણે ફરી મળીશું, તો રજા આપજો. નમસ્કાર.